પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના મામલે હાઈકોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો છે. વીમાની રકમની અરજી બાબતે હાઈકોર્ટે હુકમ કર્યો છે. વીમા કંપનીને રકમ તાત્કાલિક ચૂકવવા માટે હાઈકોર્ટ દ્વારા આદેશ કરવામાં આવ્યો છે. 4 અઠવાડિયામાં ખેડૂતોને પાક વીમાની રકમ ચૂકવો તેમ હાઈકોર્ટે જણાવ્યું છે. પાક વીમાના વળતર મામલે અરજદારે ફરિયાદ કરી હતી, જેનો ચુકાદો આપતા આજે હાઈકોર્ટે જણાવ્યું છે કે 4 અઠવાડિયાની અંદર ખેડૂતોને પાક વીમાની રકમ ચૂકવવામાં આવે. વીમા કંપનીને રકમ તાત્કાલિક ચૂકવવા માટે હાઈકોર્ટે આદેશ કર્યો છે. આ વિશે વધુ જાણકારી માટે આપણી સાથે અતુલ તિવારી જોડાયા છે. જી અતુલ, જણાવશો પાક વીમાની રકમ ખેડૂતોને જલ્દીથી મળી રહે તે માટે શું આદેશ હાઈકોર્ટ દ્વારા કરવામાં આવ્યો? જી ઝીલન, આપણે જણાવી દઉં કે ઠસરાના ખેડૂતે ખેતર થયેલી નુકસાનીની મામલે વીમો નહીં ચૂકવાતા હાઈકોર્ટની અંદર અરજી કરી હતી અને ખેડૂતો પાસેથી પ્રીમિયમના પૈસા લીધા બાદ પણ ઇન્સ્યોરન્સ કંપનીઓ પાક વીમાનું વળતર ચૂકવવામાં ઠાગા થયા કરતી હોવાનો આક્ષેપ સાથે આ અરજી ગુજરાત હાઈકોર્ટમાં થઈ હતી, જેમાં ગુજરાત હાઈકોર્ટે સુનાવણી દરમિયાન ચુકાદો આપતા વીમા કંપનીઓને રકમ તાત્કાલિક આ ખેડૂતોને ચૂકવવાનો આદેશ કર્યો છે. સાથે જ પાક વીમાની આ જે રકમ છે એ 4 અઠવાડિયાની અંદર ખેડૂતોને ચૂકવવા માટે આદેશ કરવામાં આવ્યો છે. એટલે હવે આવનારા દિવસોમાં જે 4 અઠવાડિયાની અંદર જે બી ખેડૂતોને આ પાકને લઈને નુકસાની થયેલી હતી તેની રકમ 4 અઠવાડિયાની અંદર મળી જશે એવું હાલ લાગી રહ્યું છે. જીવન જી બિલકુલ આભાર અતુલ સમગ્ર જાણકારી આપવા માટે.